જમીન વેચનાર અને ખરીદનાર બંનેને આરોપી દર્શાવાયા. કુલ 9 લોકો સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. રાજ્ય સરકાર તરફથી પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તો આપણે જણાવી દઈએ કે દહેગામમાં આખે આખું ગામ વેચી નાખવામાં આવ્યું અને એ ગામ વેચાવા મામલે આખરે ફરિયાદ નોંધાઈ છે. જૂના પહાડિયા ગામની જમીન ખરીદવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી. જમીન વેચનાર અને જમીન ખરીદનાર બંનેને આરોપી દર્શાવવામાં આવ્યા છે. કુલ 9 લોકો સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. રાજ્ય સરકાર તરફથી પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાઈ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી. હિતલ, જે આખે આખું ગામ વેચી નાખવામાં આવ્યું તે મામલે આખરે ફરિયાદ નોંધાઈ, શું અપડેટ? જી વત્સલ, એવું કહી શકાય કે દહેગામનું જૂના પહાડિયા ગામ આખે આખું વેચી મારવાની જે ઘટના સામે આવી હતી અને તેના આધારે જે પ્રકારે જી 24 કલાક સહિતની મીડિયાએ આખી વાત ઉપાડી હતી અને તેની અસર પડી છે. રાજ્ય સરકાર દ્વારા જ આ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાંત અધિકારીને ફરિયાદી બનાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા ફરિયાદ નોંધાઈ છે. કુલ 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જમીન વેચનાર જે છે એને પણ આરોપી બનાવવામાં આવ્યો છે અને જમીન જેને ખરીદ છે તેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે અને આ પ્રકારે હવે સમગ્ર કેસની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર. અમદાવાદ SG હાઈવે પર થયેલા અકસ્માત